हेलो यूट्यूबर फैमिली, कैम हो? सब में गुड और धूम। सब गया है ना दुनिया में, सात हो गए, उठी नीचे आ गई और पास ही सोई गई सर। अरे मेरे काल तो कॉम्पिटिशन नहीं, वेशभूषण ये मेरी पुलिस बनी थी, ये थोड़ा पुलिस बजा दो बधु लोग ने बदा छोकरा जिले भी पार्टिसिपेट है, लगभग 35 કે 40 का छोकरा हो तो બધા નાસ્તો છે ઈંડામાં, મસ્ત પાણીની બોટલ આપી છો, લકી ડ્રો પણ હતું બરાબર, અને જે ટોપ 5 જે સેલ્ફ મતલબ જે બન્યા હતા એ બધાને ઈંડામ આપ્યા, તમને બ્લોગમાં બતાવ્યું હતું મહાકાળીમાં આપણા ઘરે આવ્યા હતા ને, એનો નંબર આવ્યો બરાબર, અને અમે તો એ વખત મોટો ઉભન ચાલુ કરી નાખ્યું હતું બરાબર, ધન્ય છે એક લાસ્ટ સુધી નીચે હતી કેમ લકી ડોર કૂપન આપતા હોય છે, જેમાં ગરબા રમતા હોય લકી ડોર કૂપન આવતા હોય, તો ઘરની લકી ડોરની કૂપન લઈને બેઠી હતી, એ જ્યાં સુધી નંબર ના આવે ને તો ત્યાં સુધી બેહી રહેતી એ લકી ડોર કૂપન માટે, પહેલું ઇનામ ના લાગી તો રડતી રડતી એટલે એને એક્સાઇટમેન્ટ થાય કે મને કંઈક મને મળશે બરાબર, પણ હા મમ્મી હા બરાબર, તે ત્યાં સુધી ઘડવા ચાલુ કરી નાખી રાત્રે ગીત ચાલી થોડીક રાધી અને સરસ મજાની ગીત ભાવેશને મળી છે, મમ્મી કહે છે કે સિલ્વર મળ્યું, સિલ્વર મળ્યું, બીજું સિલ્વર નથી સિલ્વર રા છે, અને ખૂબ સારી એવી ગિફ્ટ ભાવેશને આવી છે, જુઓ આ સિલ્વર રા કરીને કંઈક છે, મસ્ત આઈટમ છે, જુઓ મસ્ત ફ્રેમ આવી છે, આમાં હતું સિલ્વર શી, મમ્મી કે ભાવેશને સિલ્વરની મૂર્તિ મળી, બધું મમ્મી સિલ્વરની મૂર્તિ નથી, આ સિલ્વર શી કરીને નામ આપેલું છે પ્રોડક્ટનું, નામ હું સારું થયું ગોલ્ડ સી ને લખ્યું, ગોલ્ડ મળી સવારે 11 વાગે ઉઠ્યું છે, અમારે બધો નહીં પણ તૈયાર થઈ નહીં, અમદાવાદ હેડો ને ત્યારે 9:15 વાગી જશે, આજે થોડી ચોરી પડી હતી, રીંગણ બટાકા ટામેટા લીલા મરચા ને લસણ સરસ કરી લાલ મરચું ગરમ મસાલો મીઠું સરસ બધું આપણે મિક્સ કરી લઈએ, આજે છઠ્ઠું નો અર્ધું થઈ ગયું, સવારમાં ઉઠવાનું મન નહીં થતું, કામકાજના હિસાબે આપણે સવાર વહેલા ઉઠવું જ પડે, સરસ બધું મિક્સ કરી લઈએ, બે મિનિટ હવા દઈએ, સરસ બધું મિક્સ થઈ ગયું છે, થોડાક ધાણા થોડું પાણી નાખી અને આપણે રસો પતી ગયો, બે ત્રણ સીટી મારી આપણી સબ્જી તૈયાર થઈ છે, કોમેન્ટમાં ચોક્કસ કે તમારી સબ્જી કેવી લાગે, આજે પુલાવ બનાવવાનો છે, આના અંદર રીંગણ બટાકા ફુલેવર કોબી અને તુવર વટાણા નથી, ક્યારેક પડી જેવું તેલ નાખ્યું રહી તતરી ગઈ છે,
ગેસ આપણે ધીરો કરી દીધા. અમે લસણ લીલા મરચાં ફ્રાઈ રાઈસ મસાલો અને જે મસાલો કચોરી મેથી લવિંગ તજ સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. લાલ મરચું, હળદર, ગરમ મસાલો, હિંગ, ચણા જીરું સ્વાદ અનુસાર, મીઠું સરસ બધું મિક્સ કરી લઈએ. આપણો મસાલો બળી ના જાય એના માટે સાત નાખી ચોખા થોડાક વધારે નાખીશું. હું બધું મિક્સ કરી દઈએ. સાથે સાથે આપણે ગરમ પાણી પણ નાખી દઈએ. આજે ઉતાવળ છે, આ બધાને ગરબા ગાવા જવાનું છે. ફટાફટ ગેસ પાસ કરી અને આપણો પુલાવ તૈયાર થઈ જાય. થોડુંક વધારે લાગ્યું એટલે આટલી સબ્જી મેં રવા દીધી. પછી સાંજના ટાઈમે વધી પડે, કાપડાને નકામું પડે. બસ હવે એને ફાસ્ટ ગેસે થોડીક વાર એને સીજવા દઈએ, પછી ધીમો કરી અને થઈ જશે આપણે પુલાવ. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારો પુલાવ કેવો લાગ્યો. અત્યારે પ્રસાદી વિતરણ થશે. નાટક ચાલુ થયા હે ને, રિહામણી થઈ જાય પાછી. આજના પાંચ ઇનામ લઈ જ ગિફ્ટ આપવામાં આવશે. આજના 5 ઇનામ મોદી ધીરજભાઈ માણેકલાલ પરિવાર છે. શું લાવે મને ખબર નથી, શું લીધું છે? ગિફ્ટ આપવાના છે, 5 ગિફ્ટો આપવાના છે લકી ડ્રોન ની અંદર, બરાબર. તો આજે અમે સ્પોન્સર થઈ ગયા છીએ, બરાબર. ચલો ફટાફટ કોમેન્ટ લઈ લઈએ. શ્રી કૃષ્ણ રેણુભાઈ ને ડ્રેસ ધનુ કાનાના કપડામાં સરસ લાગે છે, ક્યુટ ગર્લ. થેન્ક યુ શિલ્પાબેન. રુચિતા ક્યારે વાસણ કપડા નથી કરતી, કરવું જોઈએ. ના બરોજ અમે બંને બધા કરીએ. જો કોને એવું કીધું કે ના, જો અમે કઈ વિડીયો બનાવીએ કે વાસણ કપડાનો, એના ભાગનું કરે, હું મારા ભાગનું કરે, અમારા ભાગમાં બંને એવું કઈ નહીં હોતું. જે જ્યાં જ્યાં બેસી જાય ત્યાં કામ થઈ જાય. અમારું કામ વેચેલા નહીં અને અમારે કદી મગજમારી પણ નહીં થયેલી. તમે કોઈ અમારી કોઈ ટેન્શન લેતા નહીં. અમને પણ મહાપ્રસાદી બહુ ભાવે છે. આ મહાપ્રસાદી તો મહાપ્રસાદી છે.
આરતી કરી દો વાંધો નહીં, કરી દો કરી દો. અરે કશો વાંધો નહીં, ખોટું કોપીરાઇટ તો ના લાગી છે, ડરી ડરીને વળી વિડીયો બનાવવું પડે અમારે, નવ દાડા અમારે બહુ હાચવવું પડે ભાઈ. ધનવી કાનાના ડ્રેસમાં સરસ લાગે છે, પણ શું કરે ધનવી ને વરી લે જય હિન્દ બનવું તો જય હિન્દ કરજો, જય હિન્દ કરજો. રુચિતા જોઈ લેજો કાલે બેન કોમેન્ટ આવે છે કે માસે કેમ વોશિંગ મશીન માં કપડા કેમ ધોતા નહીં, શરીર સારું રહે, સમજે બેન શરીર સારું રહે, શરીર સારું રહે એટલે યોગા માં જઈએ છે. હા, અને પછી બધું કામ છોડી દઈએ ને તો પછી હપુચા લુલા લંગડા થઈ જાય, એના કરતાં હરતું ફરતું શરીર છે કોઈના મોતાજ ન થઈ, અને ભગવાન આવું શરીર હાલ કાયમ માટે રાખે એટલે થોડું થોડું કામ કરતું રહે. ધનવી ભૂતાળાની જોઈને આટલી કેમ ડરે છે, હજી થોડી નાની છે, આવતા વર્ષથી ગરબા રમશે, આટલા સરસ મેસેજ લખ્યા વાંચ્યા નહીં. બેન મેં ઓલરેડી બધા મેસેજ તો વાંચ્યા હતા બરાબર, મેં આમાં સ્ક્રીનશોટમાં નથી લીધો આ મતલબ નવરાત્રિના સમય, કારણ કે ઓલરેડી લેટ થઈ જાય છે અને સ્ક્રીનશોટ લેવા બેસું તો થોડો ટાઈમ વધારે મારે લાગી જતું હોય છે, બાકી ઓલમોસ્ટ બધાની કોમેન્ટ આપણે વાંચતા જ હોઈએ છે બરાબર. કિન્નારી બેનની કોમેન્ટ હતી, સંતાડી ને પછી એનો વિડીયો લઈશું. અને નવરાત્રિ પહેલા ના કરતા પછી વીકેન્ડ ગુડ મોર્નિંગ સ્ટાઇલ વર્ક ઓકે બસ એટલે કોમેન્ટ હતી. અને અમૂલભાઈએ અમેરિકાથી વિડીયો મોકલ્યા છે, હજુ મેં હમણાં વિડીયો જોયા નથી બરાબર શું કરે. અને બીજું કે અમેરિકામાં આપણે રહેતા રસિકભાઈએ ગાડી બહુ મસ્ત લીધી છે બરાબર, રસિકભાઈ કોંગ્રેચ્યુલેશન્સ નવી કાર ગાડી માટે, શું ચૂપ કાર લીધી મમ્મી, જબરજસ્ત મોટી ગાડી છે, તો તમને સ્ક્રીનશોટ હું બતાવી રહ્યો છું, સોરી નહીં આવે કદાચ સ્ક્રીનશોટ નહીં આવે કારણ કે આજે મારો વોટ્સઅપ બેન્ડ થઈ ગયું છે બરાબર, કારણ કે સિઝન ઓફ ટાઈમ છે, બધા મેસેજ ફોરવર્ડ વધારે કરું છું ને તો આ નંબરમાં મારા મેસેજ બેન્ડ થઈ ગયો છે, વોટ્સઅપ બેન્ડ થઈ ગયો છે. આજે અમૂલભાઈને કીધું કે મારા બીજા નંબરથી મેસેજ કરવો નહીં થઈ શકે, બેન્ડ થઈ ગયું છે, બસ બે મિનિટ બેટા. અને અમૂલભાઈએ આપણને ત્યાંના જે ગરબા થતા હોય છે એનો પણ આપણે વિડીયો બતાવ્યો છે, જમના વિડીયો એન્ડ કરું એના તમને પણ જોવા મળી જશે, વિડીયો એન્ડ આપણે રાત્રે કરીશું કારણ કે હજુ તૈયાર થશે રુચિતા, તેમાં ગરબા જોવા માટે જઈશું, ગિફ્ટ આપીશું બરાબર, બધાને ગિફ્ટ આપીશું, પછી વિડીયો આપણે એન્ડ કરીશું ઓકે. Yeah.
ધનુ ના લો ધનુ એક જ કાઢજો એ તો પાછી ખબર પડે 31 31 31 ચલો ભાઈ હવે નંબર છે છે 33 કોનો નંબર લાગે ભાઈ 33 કોનો નંબર છે ચલો બે બેબી આવી નાની નાની ચલો ભાઈ મારી પાસે બીજા નંબર ની ગુબન આવી ગઈ છે તો બોલો હવે કયો નંબર લાગી શકે છે 40 નંબર કોનો લાગ્યો છે ભાઈ
40 નંબર લે ધનુ આપે લ્યો ચલો ભાઈ હવે નેક્સ્ટ નંબર આપણી પાસે આવી રહ્યો છે ચલો ભાઈ હાજી હવે બાઈક ગેંગને થોડી આ બાજુ લાવી દો માર્કેટ માં જોડા આ બાજુ આવતા રહ્યો પેપર ફોડે આ લોકો હા એ પેપર ફોડી દે છે ચલો ભાઈ હવે કયો નંબર લાગી શકે એમ કે કયો ઝઘડો લાગશે ઝઘડો લાગશે કે ઝઘડો લાગે બોલો બોલો ફટાફટ કઈ બાજુ શું બોલે હવે હા પછી આ બાજુમાં હજી આરામ જુસ્સો ન જાવ તો આમ મજા નથી આવી લાગતી નથી ગુંડકી નવા થઈ જાય છે હા આ બાજુ ઝઘડો આ બાજુ ઝઘડો ચલો ભાઈ અત્યારે 36 કોનો નંબર લાગ્યો છે 36 નંબર કોઈ નથી એ ખુશી એ જોજો લે આ ચલો ભાઈ ખુશી ત્યાં મંદિર પાસે જઈને નાચીને આવું પડશો હા એમના ઘરના ભાઈ આવી જજો હા તો છેલ્લો ઇનામ કોણ લાગી શકે એમ છે તો ભાઈ નંબર ગેસ કરવો છે કે પછી ડાયરેક્ટ બોલી કાઢું આ મને તો હોકારો બકારો લાગતો નથી યાર મજા નથી આવતી એવું લાગતું નથી કે આમ શાન શાન નવરાત્રી થતી હોય ગુડલકમાં બાજુવાળા ખબર પડે છે કે ભાઈ ઇનામ વિતરણ ચાલુ છે તો ભાઈ હોકારો બકારો થઈ જાય પેલા ચલો ભાઈ બોલ શ્રી અંબે અહીંયા મને સંભળાતો નહીં બાજુનો સાઈડ મૂકો સંભળાવાનું બોલો શ્રી અંબે હા આવી નવરાત્રી હોવી હોય તો ભાઈ છેલ્લો છેલ્લો ઇનામ જે આપણી પાસે છે એનો નંબર આવી રહ્યો છે છે કયો છે કયો છે 37 કે છે તમાર બાજુ શું લાગે છે આ બાજુ આ બાજુ તો કોઈ આવ્યું જ નથી આ બાજુમાં કઈ ન થાય હે હજી કઈ આપણે ઉપર લઈ જાઓ ચલો ભાઈ 43 નંબર કોનો લાગ્યો છે અરે વાહ તો ભાઈ આગળ બી નાચ કે નાચતા નાચતા આવું પડશે એમના ઘરના મજે જોડે આવું પડશે એમને અરે વાહ વાહ તમે ત્રણે ત્રણ આવું પડશે તો આવી જાઓ ચાલુ કરો ભાઈ સરકારી એવા સાઈડમાં ઉતરો છો કાલે બધું કેસર લોકો શું શું લાવ્યા છે 5 ગિફ્ટો બધાને આપી દીધી છે હવે જોઈએ 7-8 પર કઈક મેળ પડે તો કઈક અલગ પ્રકારની બી ગિફ્ટ બીજી આપવાનું ટ્રાય કરીએ ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તી સાથે જ્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતે નહીં રાજે રાજે ચલો જો પુણા 2 વાગ્યા ધરવાનું છે તો મારે ઊંઘું છે હું કોઈ જઈશ